Hello. Good morning students. Today we are going to learn about tenses. You all know that tense word related to time. In our English, twelve tense is here, but mean three tense. Simple means present, past or future. Today we are going to learn about simple present tense. It's very simple, so we can say that simple present tense. But it's just job. Really, simple present tense is very simple tense. How can we use this tense to be a described some simple things? To be as a usual, then habitual action, truth reality so, so that we use this tense first of all we so that how do we use that uh, some similar words use for the singular and related and regular action okay you have so that to me uh, i am we are you are હી શી ઇટ ઇઝ ધે આર આપણે બધાને ખબર છે કે આઈ સાથે એમ આવે વી સાથે આર આવે યુ સાથે આર આવે ને હી શી ઇટ સાથે સિંગલરમાં ઇઝ આવે અને પ્લુઅરમાં આર આવે ઓકે હવે સિમ્પલ પ્રેઝન્ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે તો જે રોજબરોજની ઘટના હોય ને એના માટે એનો ઉપયોગ થાય છે સનાતન સત્યો માટે એનો ઉપયોગ થાય છે કોઈ એક જ વાતને જ્યારે વારંવાર કહેવી પડતી હોય પુનરાવર્તન થતું હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટેન્સનો ઉપયોગ થતો હોય છે અને આપણે ઘણી વાર નથી જાણતા હોતા કે આપણે અવારનવાર આ વર્ડ્સ બોલતા હોઈએ છીએ એઝ હેબિચ્યુઅલ એક્શન દર્શાવવા માટે પણ આ ટેન્સનો ઉપયોગ થાય છે વેન ટુ યુઝ તો યુઝ ફોર અ સિંગ્યુલર એન્ડ રિલેટેડ ઓર રેગ્યુલર એક્શન્સ જો રેગ્યુલર એક્શન્સ છે એના માટે હેબિચ્યુઅલ એક્સલન્સ માટે આ સિમ્પલ પ્રેઝન્ટેન્સ વપરાય છે હવે સેન્ટેન્સમાં આપણે કેમ ખબર પડે હવે તમને કોઈ એમ પૂછે કે તમે કેટલા વાગે ઉઠો છો તો તમારો જે રોજબરોજનો જે ચોક્કસ નિશ્ચિત થશે ને તમે એટલા જ વાગે ઉઠતા હશો તો એના માટે આ સિમ્પલ પ્રેઝન્ટેન્સ વપરાય છે બરાબર હવે કયા કયા વર્ડ્સ હોય તો આપણે એને ઓળખી શકીએ કયા કી વર્ડ્સ છે જેને આપણે ઓળખી શકીએ કે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય તો ઓફન સમટાઈમ્સ યુઝવલી ઓલવેઝ નેવર પછી ઓન મંડેઝ એટલે ઓન મંડેઝ સિંગલ વર્ડ્સ એવરી યર એટલે એવા કોઈ પણ જે ચોક્કસ વર્ડ્સ હોય તો આપણે એને કહી શકીએ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે ચાલો હવે આમાં જે થર્ડ પર્સન સિંગ્યુલર માટે અલગ વાંકી રચના છે ફર્સ્ટ માટે અલગ છે એ જોઈએ પહેલે તો આઈ ઓલવેઝ ગેટઅપ એટ સિક્સ ટ્વેન્ટી ઇન ધ મોર્નિંગ આઈ ઓલવેઝ ગેટઅપ કોઈ પણ પ્રકારનું રૂપ કાંઈ જ ન લાગ્યું જુઓ હવે એનો સ્ટ્રક્ચર જોઈએ તો એનો જે પોઝિટિવ સ્ટ્રક્ચર છે એમાં સબ્જેક્ટ આવશે પહેલે પછી વર્બ એટલે કે કોઈ પણ ક્રિયા હોય તે પછી એસ કે ઈ એસ વાળું રૂપ ને પ્લસ ઓબ્જેક્ટ હવે જો કે આઈ સબ્જેક્ટ આવ્યું વર્બ આવ્યું ટેક આઈ ટેક માય મીલ્સ મારું ભોજન એટ નાઈટ મેં ક્યારે લીધું રાતના લીધું માય આઈ ટેક માય મિલ્સ એટ નાઇટ હવે આની સાથે માત્ર એસ કે ઈ એસ વાળું રૂપ જ આવે બરાબર પણ ક્યારે એસ કે એસ વાળું રૂપ આવે તો હિ શી અને ઈટ હોય સાથે તો નકર મૂળ રૂપ આવે નકર શું આવે મૂળ રૂપ આવે જેમ કે અહીંયા કને આઈ ટેક છે તો ટેક મૂળ રૂપ આવ્યું ને ટેક્સ ના આવ્યું ટેક જ આવ્યું મેં લીધું આઈ ટેકમાં એમ એટ સેટનાઇટ તો એનું મૂળ રૂપ આવ્યું ઓકે માય મધર યુઝઅલી મેક્સ માય બ્રેકફાસ્ટ હવે અહીંયા જુઓ માય મધર યુઝઅલી મારી મમ્મી દરરોજ મેક્સ અહીંયા મેક્સ આવ્યું શું કામ મેક્સ આવ્યું ઈ કે એસ વાળું રૂપ લાવ્યું અહીંયા મેક્સ એટલા માટે આવ્યું કે માય મધર છે મધર સી હી શીટમાં આવે શીમાં આવે બરાબર એટલે અહીંયા આપણે વાળું રૂપ લગાવ્યું માય મધર યુઝઅલી મિક્સ માય બ્રેકફાસ્ટ ઓકે ઓકેસ્ટેન્ડ હમ ઓકે હવે જોઈએ આનું નેગેટિવ ફોર્મ નેગેટિવ ફોર્મમાં શું આવશે ડઝન્ટ ને ડુ ડઝ આવશે કાં ડુ આવશે ક્યાં ડઝ આવે ને ક્યાં ડુ આવે એ જોઈએ તો પહેલે એની રાકે રચના જોઈ લઈએ સાબ્જેક્ટ ડૂ અ નોટ ડોન્ટ ય ડઝ નોટ એન્ડ ફર્સ્ટ વોર્મ ડૂ અને ડઝ જ્યાં પણ આવે ને ત્યાં હંમેશા ફર્સ્ટ વોર્મ આવે એ વાત યાદ રાખવાની જેમ કે માય ફ્રેન્ડ ડઝન્ટ લાઇક ધ રેઇન મારા મિત્રોને રેઇન પસંદ નથી માય ફ્રેન્ડ ડઝન્ટ લાઈક ધ રેઇન ડઝન્ટ આવ્યું વી ડુ નોટ લાઇક ધ રેઇન વી ડૂ નોટ લાઇક ધ રેઇન અમને ફિલ્મ પસંદ નથી માય ફ્રેન્ડ સાથે આપણે ડઝ લગાવ્યું અને વી સાથે ડૂ લગાવ્યું હી શી ઈટ અને ધે હશે ને ત્યાં ડઝ આવશે અને આઈ અને વી સાથે હંમેશા ડૂ આવશે ડૂ અને ડઝ જ્યાં પણ હોય ને ત્યાં હંમેશા ફર્સ્ટ ફોર્મ આવે ઓકે ચલો નો ક્વેશ્ચન જોઈએ તો જ્યારે નેગેટિવ ટાઈપના ક્વેશ્ચન પૂછવા હોય તો ડુ યુ લાઈક કોક વેન ડુ યુ ટેક ધ બસ ઓન ફ્રાઈડે વાય ડઝ યુ ઓલવેઝ લીવ અર્લી જેના ક્વેશ્ચન વર્ડ્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવી રીતે વપરાય છે અને સિમ્પલ ક્વેશ્ચન ટેન્સમાં ડૂ અને ડસ પછી આગળ આવી જાય ફરીથી એક સ્ટ્રક્ચર જોઈ લઈએ સબ્જેક્ટ વર્ક એસ ઇએસ અને ઓબ્જેક્ટ એટલે આઈ સબ્જેક્ટ આવ્યું ટેક વર્ક માય મિલસે વર્ડ્સ છે ને એટ નાઇટ ઓબ્જેક્ટ અધરવાઇ હવે નેગેટિવ સેન્ટેન્સમાં શું થશે સબ્જેક્ટ પ્લસ ડુ એટલે કે ડસ પ્લસ નોટ પ્લસ વ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ ડુ અને ડસ જ્યાં પણ હશે ત્યાં હંમેશા આપણે ફર્સ્ટ ફોર્મ જ લખીશું ને ક્વેશ્ચનમાં શું થશે કે ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ પછી વર્ગ પછી ઓબ્જેક્ટ અને પછી ક્વેશ્ચનમાં જોઈએ કે ડુ આઈ ટેક માય મિલ સેટ નાઇટ ડુ આઈ ટેક માય મિલ સેટ નાઇટ ઓકે શું મેં મારું મિલ લીધું રાતે તો એના માટે એ આવશે તો આઈ હોપ કે તમે સિમ્પલ પ્રેઝન્ટેન્સ સમજી ગયા હશો સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં મેઇન જે પોઝિટિવ સ્ટ્રક્ચરમાં મૂળ રૂપ આવશે અને હી શી ઈટ સાથે એસ કે ઈ એસ વાળું રૂપ આવશે હવે ક્યાં એસ આવે ને ક્યાં ઈ એસ આવે તો એ તમે જાણો જ છો કે એસ સી એચ હોય ડબલ ઈ હોય ઓ હોય એની સાથે મોસ્ટ ઓફ ઇ એસ આવતું હોય છે બરાબર તો આઈ હોપ યુવાલ અન્ડરસ્ટેન્ડ થેન્ક યુ